4500 करोड़ ना વહીવટ ઉપર આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક થઈ હતી જેમાં ભાજપ હાઈ કમાન્ડર માનસી પટેલને પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાજુ પાઠકને ઉપપ્રમુખ તરીકેનું નામ જાહેર કરવામાં આવ્યું છે સુમડેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાશે અને ત્યાં મહોર મરાશે દરમિયાન કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સુમડેરીના પ્રમુખ ઉપપ્રમુખ માટે કોંગ્રેસ પણ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે સુમડી 7 ઓગસ્ટે થયેલી ડિરેક્ટર્સની ચૂંટણીમાં સત્તાધારી અને સહકાર પેનલને સરખી એટલે કે 8-8 સીટ આવી હતી સ્ટેટ રજિસ્ટ્રારે સરકાર નિયુક્ત પ્રતિનિધિઓ નિમવા બે નામો માંગતા માનસી જૂથના બે નેતા નામ આગળ કર્યા હતા જેનો વિરોધ વચ્ચે મંજૂરી મળતા સરકારી પ્રતિનિધિઓની ડેરીમાં ચૂંટણી અને મતના હકને મામલે હાઈકોર્ટમાં ગયો હતો હાઈકોર્ટે બે સરકારી પ્રતિનિધિઓના મત અલગ જ્યારે ચૂંટાયેલા 16 ડિરેક્ટર્સ બે એનડી ડીબીના પ્રતિનિધિ અને એક મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રતિનિધિ એમ કુલ 19 મતોને અલગ કવરમાં જમા કરાવવા માટે આદેશ કર્યો હતો જેના પર આજે સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર મંત્રી ગણપત વસાવાની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક થઈ હતી જેમાં પ્રમુખ તરીકે માનસી પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકનું નામ જાહેર કરવામાં આવ્યું છે બે વાગે સુમૂલ ડેરીની અંદર સિટી પ્લાનની અધ્યક્ષપણા હેઠળ પ્રમુખ ઉપપ્રમુખની વરણી થવાની છે જેના અનુસંધાનમાં આજે હાલમાં મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ભરતસિંહજી પરમાર પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ આવી ચૂક્યા છે અને પ્રદેશ મોવડીમંડળ જેવા જે નિર્ણય લેવામાં આવ્યો છે એની જાણ કરવામાં આવશે અને જે નામો પ્રમુખ ઉપરોખ માટે નક્કી થયા હશે તેનો ઉમેદવારી પત્રક ભરવાનું રહેશે અને સર્વાનુ માટે એને પાર્ટીના લોકો મદદરૂપ થવાના છે સંદીપભાઈ કોંગ્રેસ દ્વારા પણ દાવેદારીનો દાવો કરવામાં આવ્યો છે જો દાવેદારીનો દાવો કરાય છે તો ચૂંટણી થઈ શકે તેવી શક્યતા છે શું કહેશો અમારી પાસે ભારતીય જનતા પાર્ટીના 12 ડિરેક્ટરો અકબંધ છે એટલે મતદાન પણ થાય તો ભારતીય જનતા પાર્ટીના જે શુભેચ્છકો અને જે ડિરેક્ટ પ્રમુખ ઉમેદવાર છે એ વિજયી થવાના છે એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી ચેરમેન અને વાઇસ ચેરમેન પદે માનસી પટેલ અને જયેશ દેલાડના નામ પણ ચર્ચામાં છે શું લાગ્યું છે કોના પર મોહર મારવામાં આવી પાર્ટી હાઈકમાન્ડના આગેવાનો અહીં આવી ચૂક્યા છે પાર્ટીએ જે નિર્ણય નક્કી કર્યો હશે એની નામની ઘોષણા કરવામાં આવશે જે સુમૂલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ છે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કરવા માટે આજે હું અને અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ અહીંયા આવ્યા છે બધા બોર્ડ ઓફ ડિરેક્ટરની સાથે અમે મીટિંગ કરી છે અમારા મંત્રી ગણપતભાઈની પણ હાજરી હતી આજે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એમાં ચેરમેન તરીકે માનસીભાઈ રહેશે સુમૂલના અને વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ પાઠક રહેશે બંને અનુભવી છે ડેરી હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ બંને જિલ્લાના છેવાડાના ગરીબ માણસ પશુપાલકોને હજુ સારું વળતર મળે એ માટે એક ટીમ તરીકે બંને લોકો કામ કરવાના છે અને આજે અમે આ વાત જાહેર કરી છે સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓએ આ વધાવી છે અને એક ટીમ તરીકે આ સંસ્થાને વધારે મજબૂત કરવા માટે એ લોકો બંનેને પોતાની શક્તિઓનું યોગદાન આપશે અમારા ડિરેક્ટરશ્રીઓ પણ એમાં પોઝિટિવ હકારાત્મક સાથ સહકાર આપશે માનસિંહભાઈની આગેવાનીમાં સભાસદોના હિતમાં ટીમ બનીને આવનાર દિવસોમાં કામ કરવાના છે જે રીતે ભ્રષ્ટાચારનો આરોપ આપવામાં લાગ્યો હતો માનસિંહભાઈ અત્યારે પણ કહ્યું અને ભૂતકાળમાં પણ કહેતા હતા ભ્રષ્ટાચારનો કોઈ આક્ષેપ નથી એમનો જે કંઈક કંઈક સાથે મળીને હજુ સારું સભાસદના હિતમાં કરવા માટેની અમારી ટીમ કામ કરશે ઓકે બંને સાથે રહીને વિક્ટરી બતાવી સાહેબ તમારું નામ જાહેર થયું છે શું કહેશો સહકારી પ્રવૃત્તિ એ સામાન્ય જનસમૂહ અને સંસ્થા સાથે જોડાયેલા જે અમારા પશુપાલકો છે તેના ઉત્થાન માટેની છે ચૂંટણીઓ 5 વર્ષે આવે ચૂંટણીઓ લડાય ચૂંટણી પછી જ્યારે આ ટીમ બની ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ચૂંટાયેલા લોકોનો મત લઈને જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને માથે ચડાવું છું પણ સહકારી સિદ્ધાંતના અનુસંધાનમાં સહકારી પ્રવૃત્તિ મજબૂત બને અને એની મારફત
જે સંસ્થા સાથે જોડાયેલા જે સભાસદો છે એને પૂરતો ન્યાય મળે અને સુરત શહેરના જે અમારા ગ્રાહકો છે એમને પણ ચોખ્ખું દૂધ, ચોખ્ખી પ્રોડક્ટ અને યોગ્ય ભાવે મળે એની મારી સમગ્ર ટીમ ચિંતા કરશે અને આવનારા દિવસોમાં એ જ રીતે સહકારથી કામ કરશે. મંત્રીભાઈ, પહેલા આમને સામને હવે સાથે સાથે ચૂંટણીઓ આવે ત્યારે ઘણા બધા આમને સામને હોઈ શકે, પણ ચૂંટણી પછી પ્રજાને નિર્ણય આપે એ નિર્ણયના અનુસંધાનમાં આ નિર્ણય કર્યો છે. તો અમે બધા રાજુભાઈ અને અમારી સમગ્ર બોર્ડની ટીમ સાથે મળીને કામ કરશે. ભ્રષ્ટાચારના આરોપનો સવાલ નથી. મારા કાગળમાં તમે જુઓ તો આટલા મોટા વહીવટમાં કંઈક ચૂક થઈ લાગે છે એવું કહેલું છે. અમે સાથે મળીને જ્યાં જ્યાં એવી ખામીઓ હશે, ચૂક પડી હશે, તેનો અમે નિકાલ સંસ્થાના હિતમાં અને સભાસદના હિતમાં કરશું એ સવાલ જ નથી. બીજું અમૂલ ડેરીમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપીને પ્રમુખ ઉપપ્રમુખના નામો જાહેર કર્યા છે, આ એક બે વ્યક્તિ છે જેણે કોઈ એકબીજા સામે પ્રતિ આક્ષેપો કર્યા હતા. એ આ લોકો એક બે વ્યક્તિ છે કે એક જણને ડિરેક્ટરમાંથી પણ કાઢી નાખવામાં બીજાની ભૂમિકા હતી અને બીજાએ પહેલા સામે ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા. હવે આ બે જણ સાથે મળીને જ્યારે સુમૂલ ડેરીનો વહીવટ કરવા જઈ રહ્યા હોય ત્યારે અમને એવું લાગે છે કે ભ્રષ્ટાચારમાં જે અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર થયો છે એના કરતાં ભ્રષ્ટાચાર પણ બમણો થઈ જશે અને બંને જણ સાથે મળીને કરશે તો વધારે તીવ્રતાથી કરશે અને વધારે મોટું નુકસાન પશુપાલકોને પણ પહોંચાડશે. એના વિરોધરૂપે અમે પ્રતિક ઉમેદવારી અમારા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કરાવી છે. પરિણામ જે પણ આવશે તે પણ અમને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ છે અને જે સરકારી ક્ષેત્રમાં રાજકારણ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એનો અમારો વિરોધ છે. એના માટે અમે ઉમેદવારી કરી રહ્યા છીએ.